બર્ડ ફ્લૂને લઈ વલસાડ જિલ્લામાં ચિકન શોપ બંધ કરવામાં આવી છે, જેને લઈ છેલ્લા 10 દિવસથી દુકાનો બંધ થતાં ચિકનના વેપારીઓ અને દુકાનદારોની હાલત કફોડી બની છે, જેને લઈ ફરી દુકાનો ચાલુ થાય એ માટે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. વલસાડ જિલ્લામાં 4 જેટલા કાગડામાં બર્ડ ફ્લૂ પોઝિટિવ આવ્યા બાદ જિલ્લા કલેક્ટર શ્રી આર આર રાવલ દ્વારા અસરગ્રસ્ત વિસ્તાર અને તેની 1 કિલોમીટરની ત્રિજ્યામાં ચિકનના વેચાણ અને ખરીદી ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. છેલ્લા 10 દિવસથી આ વિસ્તારમાં આવેલ ચિકનની દુકાનો બંધ રહેતા વેપારીઓ અને દુકાનદારોની હાલત કફોડી બની છે, જેને લઈ તમામ વેપારીઓ અને દુકાનદારો ભેગા મળી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી દુકાનો ફરી શરૂ કરવા રજૂઆત કરી હતી. દુકાનદારોએ જણાવ્યા મુજબ કાગડાના મોત થયા છે અને બર્ડ ફ્લૂ પણ પોઝિટિવ આવ્યું છે, પરંતુ હજી સુધી બર્ડ ફ્લૂના એક પણ માર્ક હબમાં આવ્યું નથી અને જો આવે તો તમામ વેપારીઓ તેમાં સાથ આપશે, પરંતુ હજુ સુધી મરઘામાં લક્ષણો નથી દેખાયા અને આજ દિન સુધી એક પણ મરઘાનું મૃત્યુ થયું નથી, જેથી છેલ્લા 10 દિવસથી બંધ ધંધાને કારણે તમામની હાલત કફોડી બની છે, જેથી તમામ દુકાનો શરૂ થાય એ માટે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઈ હતી. પોલ્ટ્રી ફાર્મિંગ ને અમારા સાથે આવનારા સભ્યોમાં પોલ્ટ્રી ફાર્મિંગ ને સપ્લાયર છે ને દુકાનદારો છે. હવે આજથી લગભગ 10 દિવસ પહેલાં મતન માર્કેટના પાછળના ભાગમાં કાગરાઓ મરી ગયેલા. એ કઈ રીતે મરી ગયેલા એ ખબર, એ ઝેર એનો રિપોર્ટમાં એ આવ્યું કે ઝેરી કંઈક ખોરાક ખાવાથી મરી ગયા, બીમારી એમાં કંઈ હતી નહીં. હવે એ કારણસર કલેક્ટરશ્રીનો આદેશ હતો કે 1 કિલોમીટરની રેન્જના અંદર જે કંઈ દુકાનો હોય એ બંધ રાખવી. હવે આજની તારીખમાં એવું છે કે ચિકનની સપ્લાયર બી બંધ છે, આખી મ્યુનિસિપાલિટીના જેટલો અટકપારડી તકનો ઇલાકો ગુંડલાવ છે એ બધું મ્યુનિસિપાલિટીની હદના અંદર બધી દુકાનો જબરજસ્તી બંધ કરાવી. અમને ની કોઈ નોટિસ મળી છે, ની કોઈ બીજું કંઈ છે. બીજી વસ્તુ એ છે કે આખા ગુજરાતના અંદર બધે ધંધો ચાલુ છે ને આ કાગરાઓ મરી ગયા એ પછી બીજા કોઈ કાગરા મર્યા નથી, ને જે કાગરાઓ મર્યા છે તો તેમાં ઝેરનું ચનવાઈ નહીં, એમાંથી આવેલું કે ભાઈ એ એમને ઝેરી પડેલા ખાધો છે. હવે કલેક્ટરશ્રીને અનુરોધ કરીએ છીએ કે આટલો બધો જે મોટા પાયા પર પોલ્ટ્રી ફાર્મર, ટ્રેડર, સપ્લાયર ને દુકાનદાર એ દુકાનો બંધ કરીને બેસેલા છે, તો આમાં અમને ન્યાય આપે. અમે આ બધા જમા એટલા માટે થયા છે કે અમે નોર્મલ માણસ છે ને અમારા સાથે વલસાડ ખાતે સમજો મિનિમમ 50 ચિકનની દુકાન છે ને અમે ટ્રેડર્સ લોકો છે, અમે 7-8 જણા છે, તો અમારું એમનું બધાનું ઘેરબાર આના ઉપર જ ચાલે છે ને અમારી ફેમિલી છે, બધાના બચ્ચા છે, આજે સ્કૂલ ફેમિલીનો ખર્ચો તમે બધા જાણો છો. તો સાહેબે આ બી જે બી આપ્યું છે તો સાહેબે બી સોચી વિચારીને આપ્યું, પણ અમારું એવું કહેવાનું છે કે સાહેબ એને 10 દિવસના અંદર રાખે કે ભાઈ 10 દિવસના અંદર જોઈ લઈ પાછા કંઈ રિપોર્ટ લઈ લઈને પાછા જો પોઝિટિવ સારી રિપોર્ટ આવી જાય તો અમને ઇજાજત આપી દે કે ભાઈ નોર્મલ જેવી રીતે તમે દુકાન ખોલતા હતા તે રીતે ખોલો. બસ સૌથી મોટું તો અમારે સાહેબને એ જ જાણવાનું છે કે તમે પાછા એકવાર રિપોર્ટ લઈ લેજો, તો અમારી દુકાનથી આવીને અમારા મરઘા લઈ જાય, જોઈએ તો કંઈ કાગરા એમ તેમ મરેલા હોય તો તમે એ લઈ જાઓ પાછા. પણ અમારું એવું કહેવાનું કે જો વલસાડનો 1 કિલોમીટરનો એરિયા જ્યાં તમને એવું લાગ્યું હતું કે આ રીતે કંઈ બનાવ બન્યો છે, એ બનાવ પરથી તમે પાછું કંઈ ને કંઈ લઈ લેવું, મરઘા જ લઈ જાઓ, જોઈએ તો અમે તેમ કે મરઘા લઈ જાઓ ને મરઘા એકવાર ભોપાલ મોકલી દેવું, ભોપાલ જે લેબોરેટરી છે જ્યાંથી આ રિપોર્ટ આવ્યો છે તો ભોપાલની અંદર આ અમારા મરઘા મોકલો. ને તમે જો એવું કહેતા હોય છે કે નહીં મરઘામાં છે તો અમે રાજી ખુશીથી ચોરી છૂપે બી નહીં વેચશું, તમે જશો નહીં અમને કહેશો કે વેચો તો શું અમે નહીં વેચશું. તો અમારું એ સાહેબને કહેવાનું છે કે 10 દિવસ જેવા અમને આ વસ્તુના થયા છે, 5-7 દિવસ તો અમને તો અમારી રોજગારી અમારા ઘેરબાર પર બહુ ફરક પડ્યો, કેમ બધાને બધાની રોજી સાથે લાગેલી છે, આજે બધા પરેશાન છે રોજી માટે. તો અમારું જે બી થોડું બહુ ચાલતું છે તો સાહેબને એ જ કે અમારું ઘેરબાર ચાલે ને અમારો ધંધો બધાનો ચાલુ થાય એ જ હેતુથી અમે તો આવ્યા છે. ને અમારું એવું કહેવાનું કે સાહેબને એવું કંઈ લાગતા છે કે હજુ છે જ વલસાડમાં આ વસ્તુ, તો અમે અમારા મરઘાને તમને રાજી ખુશીથી જે મરઘા હોય એ તો જે એરિયાના અંદર મરઘા હોય ત્યાંથી તમે વલસાડના મરઘા લઈ જાઓ ને ભોપાલ એક લેબોરેટરીમાં મોકલો, એનો જે ખર્ચો થશે તે અમે લોકો ઉઠાવશું, કે ત્યાં સુધીનો જે ખર્ચો છે કે ભાઈ આટલે તમારા મરઘા વલસાડના મરઘા તમે ભોપાલ સુધી મોકલતા છે ને આટલા 1000 રૂપિયા ખર્ચો થાય છે, તો અમે બધાને રાજી ખુશીથી એ પૈસા તમને આપી દઈશું, પણ એકવાર મોકલો ને મરઘાના અંદર રિપોર્ટ આવો. જો મરઘાના અંદર જો રિપોર્ટ નથી આવતો કે ભાઈ બ્લડ ફ્લૂ જેવું કંઈ નથી વલસાડના મરઘામાં, તો મને રાજી ખુશી સાહેબ પાછું આવેદનપત્ર આ રીતે પહેલે જેવી રીતે આવેદનપત્ર ન્યૂઝવાળાને આપ્યું હતું કે ભાઈ મરઘાની દુકાન નહીં ખોલવાની તે રીતે પાછું આપી દે કે ભાઈ નગરપાલિકામાં જણાવી દે, પોલીસવાળાને જણાવી દે કે ભાઈ આનો મરઘાની દુકાન હવે કલેક્ટરશ્રીના જાણવાથી ચાલુ કરવામાં આવી છે, તો અમે રાજુ ખુશી દુકાન ચાલુ કરી દઈશું એવું અમારું કહેવાનું.